अन्य महत्वपूर्ण समाचार दिल्ली थी मळी रहा छे। दिल्ली में कांग्रेस की चूंटणी समिति की बैठक योजवामां आवी छे। अमित चावड़ा परेश धानाणी साथे पण आ बैठक में खूब ज मोटा नेताओं हाजरी आपवाना छे। गुजरात की बैठक पर पण मंथन करवामां आवशे। अनिर्णित बैठक अंगे पण चर्चा विचारणा करवामां आवशे। तो आ महत्वपूर्ण बैठक में अमित चावड़ा और परेश धानाणी पण उपस्थित रहेवाना छे। तो बैठकों धमधमाट शुरू थई गयो छे। दिल्ली में कांग्रेस की चूंटणी समिति की बैठक योजावानी छे, त्यारे त्यां अमित चावड़ा और परेश धानाणी पण उपस्थित रहेशे। गुजरात की तमाम बैठकों पर मंथन करवामां आवशे। अनिर्णित बैठक अंगे पण चर्चा विचारणा करवामां आवशे। तो आ साथे ज तमने जणावी दईए, कांग्रेसे गई काले मोड़ी रात्रे 56 उम्मेदवारों की यादी जाहिर करी हती। त्यारे हवे दिल्ली में कांग्रेस की चूंटणी समिति की बैठक में अमित चावड़ा तेमज परेश धानाणी उपस्थित रहेवाना छे। कांग्रेस ना तमाम दिग्गज नेताओं साथे मळीने अमित चावड़ा तेमज परेश धानाणी गुजरात की बैठकों पर मंथन करवाना छे। साथे ज अनिर्णित बैठक अंगे पण चर्चा विचारणा करवामां आवशे। तो चूंटणी माटे बैठकों धमधमाट बन्ने पार्टी तरफ थी शुरू थई गयो छे। આ મામલે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોક્સી જોડાઈ ગયા છે। જી કામેશ, જણાવશો આ બેઠકમાં કયા કયા મુદ્દે અને ઉમેદવારોને કયા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે? ચોક્કસથી આપણે દીપા જણાવી દઉં કે આગામી લોકસભા ચૂંટણી લઈને બે બળિયા પક્ષ ગણાતા ભાજપ અને કોંગ્રેસ તરફથી જે પ્રચાર પ્રસારની સાથે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મુદ્દે જે ધમધમાટ શરૂ થઈ ગયો છે, તેને લઈને જો કોંગ્રેસ પક્ષની વાત કરવામાં આવે તો દિલ્હીમાં કોંગ્રેસની જે ચૂંટણી સમિતિની જે બે દિવસની બેઠક ચાલી રહી છે તેમાં ગુજરાત તરફથી ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ બેઠકમાં હાજર છે। આજે સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતની જે પણ બેઠકો જે છે તે બેઠકો ઉપર સઘન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે। અને આ સાથે જેટલા પણ ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસમાં જેટલા પણ સંભવિત જે ઉમેદવારો જે છે એ ઉમેદવારોના નામ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે અને કયા સમીકરણોને લીધે તેમને સીટ આપી શકાય એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। તો અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમમાંથી જે રાજુ પટેલ છે, પૂર્વમાંથી હિમાંશુ પટેલ છે, હિંમતસિંહ પટેલ છે, રોહન ગુપ્તા છે, બનાસકાંઠાની વાત કરવામાં આવે તો દિનેશ ગઢવી, જોઈતા પટેલ છે, ગુવાર અબારી છે, અને ગાંધીનગરથી વાત કરવામાં આવે તો ડોક્ટર સીજે ચાવડા જે છે, મહેસાણાની વાત કરવામાં આવે તો જીએમ પટેલ અને કીર્તિસિંહ ઝાલા છે। આ જે મહત્વપૂર્ણ નામો છે આ નામો ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ચર્ચા બાદ જ્યારે બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે જે બાદ ગુજરાતના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે। દીપા જી, કામેશ, ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસ છે એ પહેલા રહી છે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં, કારણ કે ગઈકાલે મોડી રાત્રે તેણે 56 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, ત્યારે હવે ગુજરાતની 26 બેઠકો પર મંથન શરૂ થઈ ગયું છે। લાગી રહ્યું છે કે ભાજપ ધીમું પડી રહ્યું છે આ વખતે રણનીતિ તૈયાર કરવા માટે। દીપા, એક તો ચોક્કસ એવું કહી શકાય, કારણ કે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ માઇક્રો મેનેજમેન્ટ કરવામાં તે માસ્ટર હોવાની વાત સામે આવી છે, તો બીજી બાજુ કોંગ્રેસે પણ લોકસભા ચૂંટણીને લઈને એડી ચોટીનું ચીવટ લગાવ્યું છે અને આપણે જણાવ્યું કે ગઈકાલે મધ્યરાત્રિએ જ 5મી યાદી પણ કોંગ્રેસે ઉમેદવારોની જાહેર કરી હતી કે જેમાં વિવિધ જે સીટો જે છે તેના ઉપર ઉમેદવારોના નામ ઘોષિત કરવામાં આવ્યા। તો સાથે જે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવ્યા હતા કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા જે પ્રણવ મુખર્જી છે, પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી છે, તેમને પણ પશ્ચિમ બંગાળની એક સીટ ઉપરથી ચૂંટણી લડાવવાની વાત જાહેર કરવામાં આવી અને અભિજીત મુખર્જીને પણ પશ્ચિમ બંગાળમાંની એક સીટ જે છે ત્યાંથી ઉમેદવારી માટે તેમને ટિકિટ આપવામાં આવી છે। દીપા જી, આભાર કામેશ માહિતી આપવા માટે। તો લોકસભા કોંગ્રેસ પેનલમાં ખેડા તરફથી નટવરસિંહ ઠાકોર અને દિનશા પટેલનો સમાવેશ થાય છે।